ઘણા સમયથી જળવાયુ પરિવર્તનની અસરોની વાત કરતા આપણે આ વર્ષે અલ્નિનોને કારણે વાતાવરણમાં કેવા પરિવર્તનો આવશે તેના વિશે વાત કરીશું. આજે આ વિડીયોમાં ખાસ કરીને અલ્નિનોની કારણે સરેરાશ તાપમાનમાં વૃદ્ધિની વાત કરીશું, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વાત કરીશું અને હીટવેવની ઘટનાઓનો કેવો ખતરો રહેલો છે તેની પણ વાત કરીશું. બીબીસી ન્યૂઝ ગુજરાતી પર તમે છો સમીના શેખ સાથે. સમય કરતા વહેલી ગરમી તો તમે નોટિસ કરી જ હશે. ગુજરાતમાં તો ઉનાળા જેવું જ અનુભવાય છે, પરંતુ સૌથી વધારે ખરાબ હાલત અત્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની છે અને દક્ષિણ ભારતમાં તાપમાન ફેબ્રુઆરીની શરૂઆતથી જ વધી રહ્યું છે. જૂન 2024 સુધી તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. અધ્યયન સાયન્ટિફિક રિપોર્ટ્સમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે જેમાં 1951થી લઈને 1980 વચ્ચેના અલ્નિના પ્રભાવોના આધારે 2023-24નું એક મોડેલ તૈયાર કરાયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી અને ફિલિપીન્સમાં આ દરમિયાન હવાનું તાપમાન રેકોર્ડ્સની ચરમસીમા પર હશે. એટલું જ નહીં, શક્તિશાળી અલ્નિનોની અસરોને પગલે કેરેબિયન સમુદ્ર, દક્ષિણ ચીની સમુદ્ર અને એમેઝોન અલાસ્કાના ક્ષેત્રોમાં પણ સરેરાશ હવા વધારે ગરમ રહેશે, એટલે કે લૂનો ખતરો વધારે રહેશે. સમગ્ર દુનિયા જે છે તે હીટ વેવની ઘટનાઓનું વધુ સાક્ષી બનશે. ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં અલ્નિનો અને લાનિનો આ હવામાન પ્રણાલીની અસર પર સમગ્ર દુનિયાના તાપમાનનો આધાર રહેલો છે. તેનું ગરમ ચરણ એટલે અલ્નિનો, ઠંડુ ચરણ એટલે લાનિનો, બંને જ ઋતુઓને બદલવા માટે જાણીતી હવામાન પ્રણાલીઓ છે. તો તે અંતર્ગત પ્રશાંત મહાસાગરની ગરમ સપાટીથી વાતાવરણમાં જે ગરમી ભળે છે તે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો લાવવા માટે જવાબદાર છે અને તેમાં પણ આ વર્ષે તો અલ્નિનો શક્તિશાળી છે તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે અને 90% ચાન્સીસ છે કે GMST એટલે કે ગ્લોબલ મીન સરફેસ ટેમ્પરેચર, જેને આપણે વૈશ્વિક સરેરાશ સપાટીનું તાપમાન પણ કહીએ છીએ, તેના વધવાની 90% શક્યતાઓ રહેલી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરતાં કહ્યું છે કે બહુ વધુ પડતી ગરમીને કારણે જે તે વિસ્તારોની હાલની પરિસ્થિતિને જોતા બચાવની જે ક્ષમતા છે તેમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, વધુ પડતી ગરમી અને વધુ લાંબા સમય સુધી પડનારી ગરમીને કારણે આબોહવામાં અન્ય પરિવર્તનો પણ દેખાશે, જેમ કે દાવાનળો, જંગલોમાં વધારે આગ લાગવી, ઉષ્ણકટિબંધીય વાવાઝોડા વધવા અને લૂ કે હીટવેવની ઘટનાઓ પણ સરવાળે આ વર્ષે વધારે જોવા મળશે. અને આ માત્ર ગુજરાત, પશ્ચિમ કે દક્ષિણ ભારત સુધી જ સીમિત નથી, આફ્રિકાના ઘણા દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય અમેરિકા, યુરોપ અને એશિયાના અન્ય ભાગોમાં પણ વધતી ગરમી રેકોર્ડ સ્તર પર હશે અને હીટવેવની ઘટનાઓ વધુ જોવા મળશે. આ ઘટનાઓ ત્યાં વધારે જોવા મળશે જ્યાં દરિયો છે અથવા દરિયાકાંઠાના વિસ્તારો છે, કારણ કે સમુદ્રની હવાના તાપમાનમાં જો વધારો થાય અને એ વધારો લાંબા સમય સુધી રહે તો સ્વાભાવિક છે કે આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર વર્તાય. તો તમારું ધ્યાન રાખજો. આ સિવાય તો અહીં બીજું કંઈ જ નહીં કહી શકાય. પર્યાવરણમાં જેટલી તેજીથી પરિવર્તનો થઈ રહ્યા છે તેના માટે સદીઓથી વાતાવરણમાં જે માનવસર્જિત કાર્બન અને કચરો આપણે ઠાલવીએ છીએ તેના જ આ બધા પરિણામો છે જે હજુ ભવિષ્યમાં વધારે તીવ્ર થશે.